थैंक यू चो। नमस्कार, जय श्री कृष्ण। हूँ छू तमारो प्रिय खजूर। आजे महेश दादाना 100 के इंस्टाग्राम में पूरा थया छे, तो आजे अमे एनो केक लाव्या छे, सेलिब्रेट करशू, मजा करशू। दादानी ए पण फरमाईश छे के आजे मारे हेर कटिंग करवा जवा छे। घणा दिवसथी अमने कहे छे के अमारे हेर कटिंग करवा छे, तो आजे हेर कटिंग करवा पण जशू, बट तमे साथे रहेजो। गुड मॉर्निंग एवरीवन। चलो तो આજે બ્રેકફાસ્ટમાં હું હળદરવાળું દૂધ પીવાનો છું। કાલે ટીમમાં ડિસ્કશન કર્યું અમે કે ભાઈ આપણે પીવાનું ચાલુ કરીએ, ઉકાળા હળદર પીવાનું ચાલુ કરીએ ને। હવે આજે ઉપર મલાઈ હોય ને દૂધ, જ્યારે તમે કાઢો મને જરાય ન ગમે, મને ભાવે આપી દો। આજે હળદરવાળું દૂધ પીશ અને દાદાનો આજે 100 કેનો સેલિબ્રેશનનો કેક પણ લાવ્યા છે, એ પણ અમે આજે કટ કરશું અને હેર કટ કરવા પણ જશું। હેર કટમાં અમે ક્યાં જઈએ છે, બારડોલીમાં અમે કઈ જગ્યા પર હેર કટિંગ કરાવીએ છીએ એ પણ તમને બતાવશું, બટ ફિલહાલ અત્યારે દાદા મૂડમાં નથી। કાલે ફિજીમાં જઈને આવ્યા એટલે થોડુંક એનું મૂડ ડાઉન છે। આઈ હોપ કે એમનો કેક કટ થશે એટલે થોડા મૂડમાં આવી જશે। બચ્ચન સાહેબ અત્યારે રેડી થઈ ગયા છે, એમણે સુંદર મજાની ચા બનાવી છે અને થેન્ક યુ સો મચ બચ્ચન મારા માટે આ દૂધ બનાવવા માટે। તો આ છે મહેશ દાદાની કેક, અને જેમના માટે કેક લેવા છે ભાઈ પોતે સૂતો છે। ઓય ઓય ઉઠાડતો ને, એટલે ભાઈ ઉઠરે કેક ખાવી છે। આ તારી 100 કેની કેક ખાવી હોય તો ખા, નકર ભાઈ અમે ખાઈ જઈ। તો આ છે 100 કેની કેક, મહેશ દાદાની ખાસ। કેકની ઉપર એક્ઝેટ ઊભા છે, જુઓ દાદા। તું ખાલી ચાકુ મારજે, બાકી અમે બધું કરી લેવું। બચ્ચન મહેશ દાદાના 100 કે પૂરા થઈ ગયા, શું કહીશું? 100 કે એટલે 1,00,000 ફોલોઅર પૂરા થયા છે ઇન્સ્ટામાં, શું કહીશ? અને હું આમ કહી શકાય કે 1,000,000 કહી શકાય। મહેશ દાદાને ઘણા બધા આશીર્વાદ, અને 100,000 માંથી 1,000,000 સુધી પહોંચે બહુ જલ્દી જલ્દી, દોડતા દોડતા નાના નાના પગે, એવા આશીર્વાદ આપના। ઓ માય ગોડ, તો આ કેક છે, ધીસ ઇઝ ફોર યુ માય બચ્ચા। થેન્ક યુ। ચાલો તો કટ કરીએ કેક। મહેશ દાદા, બસ આવી રીતના પ્રગતિ કરો, ખૂબ સપોર્ટ કરો, ખૂબ આગળ વધો અને આવી રીતે અમને કેક ખવડાવો। થેન્ક યુ નીતિનભાઈ, તરુણભાઈ, બચ્ચન સાહેબ, વરુણભાઈ, અંકલ અને જેકીભાઈ, અમારા કેમેરામેન જેમને મને સપોર્ટ કર્યો, અને બધા તમે લોકો બધાએ મને સપોર્ટ કર્યો અને 1,00,000 ફોલોઅર્સ પૂરા કર્યા, એમને આવી રીતના મને સપોર્ટ કરતા રહ્યો અને અમને બધાને સપોર્ટ કરતા રહ્યો, જય માતાજી। ચાલો હવે વાત થઈ ગઈ છે પૂરી, હવે તમે સાઈડ પર ખસો તો અમે કેક ખાઈ લઈએ। હલો તમારે ઓકે થઈ ગયા, નીકળો હવે કેક ખાવા જાઓ। એટલે બચ્ચન ખાલી લઈ જલ્દી। રાતે હું કેક લાવ્યો હતો ને ફ્રીજમાં, કોઈએ રાતે નીચે મૂકી દીધો એટલે થોડી જામી ગઈ છે, ખાવામાં થોડીક તકલીફ પડે એમ છે, બટ લેટ સી વોટ હેપન ભાઈ। આ નીચે ફ્રીજમાં કોણે મૂકી હતી? સ્ટેચ્યુ પેપર લાવો તો હો, સ્ટેચ્યુ પેપર શું શું સ્ટેચ્યુ પેપર। તો કેક છે વન્ડરફુલ, થેન્ક યુ સો મચ મહેશ દાદા, તમે આવી રીતના સપોર્ટ કરતા રહેજો મારા તમામ ટીમ મેમ્બરોને। આ વ્લોગ એટલા માટે બનાવ્યો છે કે આજે દાદાનો 100 કે પૂરા થયા છે ને, અમે લોકો દાદાની ફરમાઈશ પર જઈએ છીએ હેર કટિંગ કરવા માટે। થેન્ક યુ નીતિનભાઈ, કેમ કે તમે મને સપોર્ટ એટલો કર્યો, અત્યારે અમારા 100 કે પૂરા થઈ ગયા એમાં એવું છે કે સ્ટોરી તો નીતિનભાઈ નાખે અને હું નાખું, પણ નીતિનભાઈ જે સ્ટોરી નાખે ને એમાં દમદાર ફોલોઅર વધે, મારી સ્ટોરીમાં ઓછા વધે, પણ દાદા મને પ્રેમ વધારે કરે છે, કેમ કે નીતિનભાઈનું આરે દાદાનું બ્રેકઅપ થઈ ગયું છે। હેર કટ માટે જઈ રહ્યા છે અત્યારે, દાદા ઘણા દિવસથી કહેતા હતા કે મારે હેર કટિંગ કરાવવું છે, દાદા તમારી ફરમાઈશ આજે પૂરી થઈ છે? હા થેન્ક યુ, કેમ કે આઈ થિંક 1 મહિનો થવા આવ્યો, હું જ્યારે જે દિવસનો કહું તે દિવસનો આજ જાઉં, કાલે જાઉં, આજે જાઉં, કાલે જાઉં, અને મારે ફિઝિયોમાં જવાનું હોય રોજ એટલે પછી બધું કેન્સલ જ થતું, બટ
બપોરે શૂટિંગ કરવા માટે આજે બપોરે અમારું શૂટિંગ છે. અમારો જે વિડીયો છે બધાને બહુ ગમ્યો છે, પાણીની બબાલ. તો અમે લોકો વિચારીએ છીએ કે એને હિન્દીમાં કન્વર્ટ કરીએ, હિન્દી બનાવીએ. તો હિન્દી વિડીયો આવે તો એને પણ સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અમારી નવી ચેનલને. મળીએ છીએ આપણે હેર પાર્લરમાં. હેર કટિંગ કરવા જતા પહેલા બચ્ચન સાહેબને પગમાં થોડું વાગ્યું છે, તો એમના માટે આપણે પાટો લઈ લઈએ. ડોન જકી હુઆ તો ક્યા હુઆ મગર ડોન ડોન હે. દાદા કેવું કરીએ આપણે હરકત? વાળ હે ને મારે લોંગ કરવાના હે, એટલે બધે સરખા આમ લોંગ થાય ને એવી રીતના કાપી દો. ઓકે વાળ, એટલે એરા બધા સેમ જ જોઈએ ને તમને? ઓકે દાદા, કયા હેરકટ કરાવો છો? શોર્ટ એન્ડ સિમ્પલ. આજના દિવસે કોઈ બીજી વિશ હોય તો બોલો. ના ના, આજે તો કોઈ વિશ નથી, આવશે તો કહીશ. પણ તમારા શોકે પૂરા થઈ ગયા છે, બટ તમારા એટીટ્યુડમાં ચેન્જ આવી ગયો છે. ના ના, તમને લાગે એવું, મારા મનમાં કાંઈ નથી. આના એટીટ્યુડમાં ચેન્જ આવ્યો છે કે નહીં પ્લીઝ કમેન્ટમાં મને જણાવજો, કેમ કે મને એમના બિહેવિયરમાં હવે ચેન્જ આવવા મળ્યો એવું લાગે છે. શોકે થઈ ગયા એટલે ભાઈની આવા વધી ગઈ છે. નહીં 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 નહીં, ધીસ ઇઝ રોંગ. શું કેવું તરુણભાઈ, આના એટીટ્યુડમાં ચેન્જ આવ્યો છે? ના ના, જરાય નહીં. એવો છે એવો છે, સુરત તો નથી ને આવે ને. આની પછી જેકી નો નંબર છે. શું કેવું મિસ્ટર જેકી? બસ મજા મજા. શેવિંગ કરાવવાનો છો કે પછી હેર કટિંગ? હેર કટિંગ શેવિંગ બંને. મિસ્ટર બચ્ચન શું કહો છો? મારે એવું જ કેવું છે કે 25% જેવી મેં હીટ મારી લીધી છે, હવે 25% સાહેબ હીટ મારશે પછી એનો ઘાટ આંડા જેવો થાય. હીટ એટલે? હીટ એટલે વાળની હીટ. ઓકે, શું કહો મિસ્ટર બચ્ચન, તમે જ્યારે જલસામાં હો ત્યારે પણ આવું જ કરો છો, શું કરો છો? હા, મારા જનક ઓફિસમાં હું બેઠો બેઠો હું મારા વાળ સેટ કરતો હોય, દાઢી સેટ કરતો હોય અને મારા કપડાં સેટ કરતો હોય. વરુણ જાની દાઢી કરું છું બસ. શેવિંગ અને હેરકટ બાકી રાખ્યા છે કેમ કે શૂટિંગમાં જવાનું છે ને ટાઈમ નથી. ફટાફટ જવાના છે અમારા લોકેશન પર. આજે બધા પાછા ગર્લ્સ બનવાના છે અને આજે અમે લોકો શરૂઆત કરીએ છીએ અમારા પહેલા હિન્દી વિડીયોની. તો લેટ સી કેવો થાય છે. રિસ્પોન્સ જરૂર આપવાનું ભૂલતા નહીં. કમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે આ હિન્દી વિડીયો તમને કેવો લાગ્યો છે. પાણીની બબાલ હિન્દીમાં આપણે શું રાખીએ? પાણી કે લિયે બવાલ. હા, નહીં નહીં, પાણી કા બવાલ. પાણી કા બવાલ, બવાલ. તો જોઈએ છે, સ્પોટ પર જઈએ છીએ. અહીંયાથી સીધા જશું ઘરે, થોડું લંચ કરી અને ફટાફટ લોકેશન પર જઈને શૂટ કરવાના છીએ. સેમ પાછો વિડીયો કરવાના છીએ, પાણીની બવાલ સેમ હિન્દીમાં કરશું અમે. શું નામ છે તમારું? હા, મારા વિડીયો જુએ છે? હા, તારું નામ? તારું? તો તમે બધા મારા વિડીયો જુઓ છો? ધારેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં વાંદરા છે. તો મારો એક વાંદરાવાળો વ્લોગ આવ્યો હતો, તો એ વ્લોગને જોઈને ઘણા લોકો ફોન કરે છે અને કહે છે કે ભાઈ આ ક્યાં આવી છે જગ્યા. તો સોનગઢની આગળ ઉચ્છલ ગામ આવ્યું છે. ઉચ્છલથી આગળ જવાનું છે ધારેશ્વર મહાદેવનું મંદિર. ત્યાં આ વાંદરાઓ તમને જોવા મળશે. જે લોકોને સેવા કરવી એના માટે છે આ. કેવું ફીલ થયું તમને આજે તમે હેર કટિંગ કરી, કેવું લાગ્યું? સારું લાગ્યું, બહુ મજા આવી. ઓકે, આજે તમારી તબિયત થોડી સારી નથી અત્યારે, પાછું આપણે શૂટિંગ કરવા જવાનું છે. શું કહો છો? જઈએ જઈએ. તો આને કહેવાય ડેડિકેશન ટુવર્ડ્સ ધ વર્ક. હવે ઘરે જશું, ઘરે થોડું લંચ કરશું, લંચ કરીને સીધા જશું. આજ માટે આટલું છે. તમને મારો વ્લોગ કેવો લાગ્યો છે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.